Widyati Mitra. Good morning. Duranda. Namanya Murta Tuhu. Mitra, apa yang dikali? Apa namanya Murta Tuhu? Nah, bahasa bisa. Temat. Pratap program. Bagi dari bisa perish. Jika apa ini? Bagi dari no art. Ya, kya. Prestana. Mana laksana. Kita bisa. Jodh. આપણે દેખાય છે કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા પરથી તેમના માટે કોઈ એક દ્વારા ચલાવતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. તો આપ સૌ જાણો છો કે ભાગીદારી એ બે કે તેથી વધુ વ્યક્તિઓ એકત્ર થઈ અને ધંધાની સ્થાપના કરી ધંધો ચલાવી શકે છે. આપણે લાક્ષણિકતાઓમાં કેટલી બાબતો જોઈ લીધી. એ પછીનો મુદ્દો આવે છે કે ભાગીદારી કરાર. આપણે ગઈકાલે જોઈ ગયા કે ભાગીદારી એક કરારજન્ય સંબંધ છે. એ કરારથી અસ્તિત્વમાં આવે છે. આ કરાર લેખિત પણ હોઈ શકે અથવા મૌખિક પણ હોઈ શકે. આ કરાર એ લેખિત હોય એ બધું હિતાવહ છે, બધું ઈચ્છનીય છે. કારણ કે લેખિત કરાર હોય તો ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે કોઈપણ જાતના મતભેદ ઊભા થાય કે વિખવાદ ઊભો થાય તે લેખિત કરારના આધારે એનો જે પણ તે સોલ્યુશન આવવાનું હોય સોલ્યુશન લાવી શકાય છે. આ કરાર એ ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ પણ છે. કરારનામાં જે પણ બાબતો નક્કી કરવામાં આવી હોય એ મુજબ ભાગીદારી પેઢીનું અસ્તિત્વ ટકી રહે છે અને એ પ્રમાણે ભાગીદારી પેઢીની કાર્યવાહી ચલાવવામાં આવે છે. તો આ કરાર લેખિત કરવા મૌખિક પણ હોઈ શકે, પણ કરાર લેખિત કરવામાં આવે તો તેને કરારનામા તરીકે ઓળખવામાં આવે છે. આ ભાગીદારી કરારનામામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તે આજે આપણે જોઈશું. ફરી એકવાર ભાગીદારી જે કરારથી અસ્તિત્વમાં આવતો સંબંધ છે, આ કરાર લેખિત અથવા મૌખિક પણ હોઈ શકે, પણ લેખિત કરાર વધુ હિતાવહ હોય છે, ઇચ્છનીય હોય છે. લેખિત કરારનામું તૈયાર કરવામાં આવે એ બધા જ ભાગીદારોને સર્વસંમતિથી કે સંમતિથી નક્કી કરવામાં આવે છે. એમાં કઈ કઈ જોગવાઈઓનો સમાવેશ થાય છે એ આપણે હવે જોઈએ. તો સૌપ્રથમ મુદ્દો છે ભાગીદારી કરારનામામાં ભાગીદારોની વિગત, જેમાં ભાગીદારોના નામ, સરનામા અને અન્ય વિગતો દર્શાવવામાં આવે છે. ભાગીદારી કરારનામું લેખિત તૈયાર કરવામાં આવે પહેલો મુદ્દો કયો આવશે? ભાગીદારોની વિગતો. કઈ વિગતો? તો ભાગીદારોના નામ, તેમના સરનામા અને ભાગીદારને લગતી અન્ય વિગતો એમાં દર્શાવવામાં આવે છે. બીજો મુદ્દો છે પેઢીની વિગતો. તો પેઢીની વિગતોમાં ભાગીદારી પેઢીનું નામ, એનું સ્થળ વગેરે બાબતો દર્શાવવામાં આવે છે. જે આપણે ભાગીદારી પેઢીની સ્થાપના કરવાની છે એ ભાગીદારી પેઢીનું નામ શું છે શું રાખવાનું છે એ નામ અને સાથે સાથે એનું સ્થળ પણ પેઢીની વિગતોમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ છે ધંધાનો પ્રકાર. ભાગીદારી પેઢી જે ભાગીદારો દ્વારા સ્થાપવામાં આવે છે એમાં ધંધાનો પ્રકાર કેવો છે એ વેપારી એકમ રાખવાનો છે, ઔદ્યોગિક એકમ છે કે સેવા એકમ છે. ધંધાનો પ્રકાર ભાગીદારી કરારનામામાં સ્પષ્ટપણે જણાવવામાં આવે છે. ત્યારબાદ ભાગીદારીનો આરંભ. જે ભાગીદારી પેઢીની સ્થાપના કરવાની છે, જેના માટે કરારનામું તૈયાર કરવામાં આવ્યું છે, એ ભાગીદારી પેઢીનો આરંભ ત્યારે થવાનો છે. એ ભાગીદારી પેઢીના આરંભ વિશે પણ અહીં દર્શાવવામાં આવે છે. તો આપણે ચાર મુદ્દા જોયા. ભાગીદારી કરારનામામાં સમાવતી બાબતો અથવા વિગતો, એમાં સૌ પ્રથમ આપણે જોયું કે ભાગીદારોની વિગતો, ત્યાર પછી પેઢીની વિગતો, ત્યારબાદ ધંધાનો પ્રકાર અને ભાગીદારીનો આરંભ. ત્યાર પછીનો મુદ્દો આવે છે મૂડી. આપણે સૌ જાણીએ છીએ કે ધંધાની સ્થાપના માટે મૂડીની જરૂર પડતી હોય છે. વ્યક્તિ કે માલિકીમાં માલિક મૂડી લાગે છે, જ્યારે ભાગીદારી પેઢીમાં ભાગીદારો મૂડી લાગે છે. જો કે બધા જ ભાગીદારો મૂડી લાવે ફરજિયાત નથી, પણ કયો ભાગીદાર કેટલી મૂડી લાવશે તે આ મૂડીની કલમમાં દર્શાવવામાં
પણ બે કે તેથી વધુ ભાગીદારો હોઈ શકે એ બધા જ ભાગીદારોમાંથી કયો કયો ભાગીદાર અને કેટલી કેટલી મૂડી લાવશે તે ભાગીદારી કરારનામામાં મૂડીની કલમમાં દર્શાવવામાં આવે છે ત્યાર પછીનો મુદ્દો છે મૂડી પર વ્યાજ ભાગીદારો પેઢીમાં જે મૂડી લાવે છે એ મૂડી પર પેઢી દ્વારા તેમને કેટલા ટકા વ્યાજની ચૂકવણી કરવામાં આવશે એ વ્યાજનો દર બધા જ ભાગીદારોને સર્વસંમતિથી નક્કી કરવામાં આવે છે ભાગીદારો પેઢીમાં મૂડી લાવે છે ભાગીદારો અને ભાગીદારી પેઢી એકબીજાની અલગ છે નાણાકીય છે તો ભાગીદારો પેઢીમાં મૂડી લાવે છે એ મૂડી પર પેઢી તેમને વ્યાજ ચૂકવે તે વ્યાજનો દર કેટલા ટકા રાખવો એ વ્યાજનો દર ભાગીદારી કરારનામામાં ભાગીદારોને સર્વસંમતિથી નક્કી કરી અને દર્શાવવામાં આવે છે ત્યારબાદ ઉપર કોઈ પણ ભાગીદાર પોતાના અંગત ઉપયોગ માટે ધંધામાંથી કોઈ રોકડ રકમ માલ કે મિલકત લઈ જાય તો તે વધુમાં વધુ કેટલું ઉપાડ કરી શકશે તેની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તમે અગિયારમાં પાય પાય શબ્દોમાં મૂડી અને ઉપાડ વિશે ભણી ગયા છે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ધંધાનો માલિક પોતાના અંગત હિત માટે કે અંગત ખર્ચ માટે ધંધામાંથી કોઈ રોકડ રકમ માલ કે મિલકત લઈ જાય તો તેને આપણે ઉપાડ કહીએ છીએ તો આ ઉપાડ ભાગીદારો જો પેઢીમાંથી કરવાના ભવિષ્યમાં હોય તો વધુમાં વધુ કેટલો ઉપાડ કરી શકશે એ ઉપાડની મર્યાદા પણ બધા જ ભાગીદારો સર્વસંમતિથી નક્કી કરે અને ભાગીદારી કરારનામામાં જણાવતા હોય છે ત્યારબાદ છે ઉપાડ પર વ્યાજ જે રીતે ભાગીદારો પેઢીને મૂડી આપે છે એ મૂડી પર તેમને પેઢી વ્યાજ ચૂકવે છે એ જ રીતે જો ભાગીદારો પેઢીમાંથી ઉપાડ કરતા હોય તો એ ઉપાડ પર તેમણે પેઢીને વ્યાજ ચૂકવવું પડે ઉપાડ પર વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચ અને પેઢી માટે આવક છે જ્યારે મૂડી પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ અને ભાગીદાર માટે આવક પણ તો ઉપાડ પર વ્યાજ કેટલા ટકા વસૂલ કરવાનું છે તે વ્યાજનો દર ભાગીદારી કરાર પત્રમાં બધા જ ભાગીદારોની સર્વસંમતિથી નક્કી કરવામાં આવે છે જે રીતે મૂડી પર વ્યાજ દર નક્કી કરવામાં આવે છે તે જ રીતે ભાગીદારો પેઢીમાંથી જે કરેલ ઉપાડ છે એ ઉપાડ પર તેઓ કેટલા ટકા વ્યાજ ચૂકવશે પેઢીને કેટલા ટકા વ્યાજ ચૂકવશે એ વ્યાજનો દર પણ અહીંયા ભાગીદારી કરાર પત્ર તૈયાર કરતી વખતે ભાગીદારોને સર્વસંમતિથી નક્કી કરવામાં આવે છે ત્યાર પછીનો કરારપત્રમાં સમાવતો મુદ્દો છે નફા નુકસાનની વેચ આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ ધંધા કે એકમની સ્થાપના નફાના હેતુથી કરવામાં આવે છે વ્યક્તિ કે માલિકીમાં ધંધાનું જે પણ કંઈ પરિણામ આવે નફો કે નુકસાન એ માલિક પોતે ભોગવે છે પણ ભાગીદારી પેઢીમાં જે પણ કંઈ ધંધાનું પરિણામ આવે નફો કે નુકસાન એ ભાગીદારો વચ્ચે વહેંચી દેવામાં આવે છે તો આ નફા નુકસાનનું પ્રમાણની વહેંચણી કેવી રીતે કરવાની છે એમના મૂડીના પ્રમાણમાં કરવાની છે સરફેસે કરવાની છે કે અન્ય કોઈ રીતે જે પ્રમાણે ભાગીદારો સંમત એ પ્રમાણ નક્કી કરે જે પણ રીતે નફો નુકસાન વહેંચવાનું હોય એનું પ્રમાણ એ ભાગીદારી કરારનામામાં નક્કી કરવામાં આવે છે નફો થાય કે નુકસાન થાય ધંધાની સ્થાપના તો નફાના હેતુથી કરવામાં આવે છે પણ ક્યારેક સંજોગો પ્રતિકૂળ બને નફાને બદલે નુકસાન ઉદભવે તો નફો અથવા નુકસાન જે પણ કંઈ ધંધાનું પરિણામ આવે એ ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચવાનું છે એ પ્રમાણ વિવરણ જે ભાગીદારો વચ્ચે સમજૂતી સધાય એ પ્રમાણ અહીંયા દર્શાવવામાં આવે છે તો આપણે ભાગીદારી કરારપત્ર સમાપ્તિ વિગતોમાં આટલા મુદ્દા જોયા કે ભાગીદારોને લગતી વિગતો પેઢીને લગતી વિગતો ધંધાનો પ્રકાર ત્યારબાદ ભાગીદારીનો આરંભ ત્યારબાદ મૂડી દરેક ભાગીદાર કેટલી મૂડી લાવશે એ અહીંયા દર્શાવવામાં આવે છે મૂડી પર વ્યાજ કેટલા ટકા ચૂકવવામાં આવશે એ વ્યાજનો દર પણ નક્કી કરવામાં આવે છે દરેક ભાગીદાર પેઢીમાંથી કેટલો ઉપાડ કરી શકશે તે ઉપાડ અંગેની મહત્તમ મર્યાદા પણ નક્કી કરવામાં આવે છે ભાગીદાર કરેલ ઉપાડ પર વ્યાજ કેટલા ટકા વસૂલ કરવું એ વ્યાજનો દર પણ નક્કી કરવામાં આવે છે અને પેઢીના પ્રવૃત્તિઓને અંતે અથવા તો દરેક વર્ષને અંતે સારી વર્ષને અંતે ધંધાનું જે પણ કંઈ પરિણામ આવે
નફો કે નુકસાન એ ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચવામાં આવશે એ નફો નુકસાનની વહેંચણી પ્રમાણ પણ ભાગીદારી કરારનામામાં નક્કી કરવામાં આવશે ત્યારબાદ ભાગીદારને પગાર બોનસ કમિશન કે મેઇકા ભાગીદારી પેઢીમાં વિવિધ પ્રકારના ભાગીદારો હોય છે સક્રિય ભાગીદારો હોય નિષ્ક્રિય ભાગીદારો હોય માત્ર નફાનો ભાગીદાર હોય જે પૈસામાં વાયજ વ્યવસ્થામાં પડી ગયા તો એ ભાગીદારોમાંથી કોઈ ભાગીદારને પગાર બોનસ કમિશન કે મહેનતાણું આપવાનું થતું હોય તો કયા કયા ભાગીદારને આપવું અને કેટલી રકમ પગાર કે બોનસ તરીકે આપવાની થશે તે પણ ભાગીદારો વચ્ચે સર્વસંમતિથી નક્કી કરવામાં આવશે કોઈ પણ ભાગીદારને પેઢીમાંથી પગાર બોનસ કમિશન કે મહેનતાણું આપવાનું થતું હોય કે આપવાનું હોય જો ભાગીદારો સર્વસંમતિથી નક્કી કરે તો કયા કયા ભાગીદારને આપવાનું છે અને કેટલું આપવાનું છે એ રકમ પણ ત્યાં નક્કી કરવામાં આવે છે ત્યારબાદ ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ કેટલીક વાર ભાગીદારી પેઢીમાં નાણાંની જરૂર પડતી હોય છે તો તે વખતે પેઢીના ભાગીદારો પૈકી કોઈ ભાગીદાર પેઢીને લોન આપે તે લોન પર પેઢી તેને કેટલા ટકા લેખે વ્યાજ રાશિ ચૂકવશે લોન તરીકે નાણા આપે તો એ લોન પર પેઢીએ જે તે ભાગીદારને વ્યાજ ચૂકવવું પડે છે તે લોન પર વ્યાજ કેટલા ટકા ચૂકવવામાં આવશે તે વ્યાજનો દર પણ મના દ્વારા ભાગીદારો દ્વારા સર્વસંમતિથી નક્કી કરવામાં આવે છે વાર્ષિક વ્યાજનો દર તેના પર ભાગીદારે પેઢીને દીધેલ લોન પર વ્યાજનો દર અહીંયા નક્કી કરી અને કરારનામામાં દર્શાવવામાં આવે છે ત્યાર પછી મુદ્દો છે પાગડી કોઈ પણ ધંધાકીય એકમ અને ધંધાકીય એકમ કરતાં વધુ નફો કમાવવાની ક્ષમતા ધરાવતું હોય છે જેના કારણે તેની બજારમાં પ્રતિષ્ઠા ઊભી થાય છે અને પ્રતિષ્ઠાનો મૂલ્ય છે તેને આપણે પાગડી કહીએ છીએ જેને અંગ્રેજીમાં ગુડવિલ કહેવાય તો ભાગીદારના પ્રવેશ સમયે કોઈ ભાગીદારના નિવૃત્તિ કે મૃત્યુ સમયે પેઢીની પાગડીનું મૂલ્ય કેવી રીતે આપવાનું છે કઈ પદ્ધતિ ભાગીની ગણતરી કરવાની છે એ અંગેની પણ જે જોગવાઈ છે એ ભાગીદારે કરવાની નક્કી કરવામાં આવે છે આપણે જોઈ ગયા હતા કે ભાગીદારી પેઢીમાં કોઈ નવો ભાગીદાર પ્રવેશ પામે આપણા આનું પ્રકરણ પણ અલગ છે કોઈ ભાગીદારની પેઢીમાંથી નિવૃત્તિ થાય અથવા કોઈ ભાગીદારી મૃત્યુ પામે તો એ સમયે ભાગીદારી પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે તો પાઘડીનું મૂલ્યાંકન કઈ પદ્ધતિ કરવું કેવી રીતે કરવું તે અંગે પણ અહીંયા ભાગીદારી કરારનામો તૈયાર કરતી વખતે ભાગીદારો કોઈ સમજૂતી સાંભળવામાં આવે છે ત્યારબાદ પ્રવેશ કે નિવૃત્તિ ભાગીદારી પેઢીમાં કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપવાનો થાય ભવિષ્યમાં તે પ્રવેશ વખતે કઈ શરતો કે કયા નિયમો લાગુ પાડવામાં આવશે તે અંગે જોગવાઈ પણ અહીંયા ભાગીદારી કરારનામામાં કરવામાં ધારો કે કોઈ ભાગીદારી પેઢીમાં એ બી સી ત્રણ ભાગીદારો બે વર્ષ ત્રણ વર્ષ પછી ધંધો ચાલે ધંધાનો વિકાસ કરવો છે તે માટે વધુ મૂડીની જરૂર છે વધુ કાર્યશક્તિની જરૂર છે આપણે ડી નામના ભાગીદારની પેઢીમાં પ્રવેશ આપવો છે તો કોઈ પણ નવા ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપવો હોય તો એ માટે કઈ જોગવાઈઓ કઈ શરતો કયા નિયમો લાગુ પડશે તે અહીં ભાગીદારી કરારનામું ભાગીદારી પેઢીની સ્થાપના વખતે જે કરારનામું તૈયાર કરે એ કરારનામામાં તે દર્શાવવામાં આવે છે પેઢીનું વિસર્જન ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય મૃત્યુ પામે તો અગેની જોગવાઈ પણ દર્શાવાય છે અને સાથે સાથે ભાગીદારી પેઢીનું વિસર્જન કેવી રીતે કરવાનું છે ક્યારે કરવાનું છે તે માટે કઈ જોગવાઈ કઈ શરતો લાગુ પડશે તો ભાગીદારી પેઢીના વિસર્જન અંગે પણ કોઈ જોગવાઈઓ અગાઉથી નક્કી કરેલી હોય તો ભવિષ્યમાં જ્યારે પેઢીનું વિસર્જન કરવાનું હોય તો આ શરતોને આગળ વિસર્જન કરી શકાય અહીંયા ભાગીદારો પ્રવેશ અને નિવૃત્તિ છે નવો ભાગીદાર પ્રવેશ પામે ત્યારે કઈ શરતો લાગુ પડશે અને કોઈ ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થવા ઈચ્છતો હોય અથવા કોઈ ભાગીદારનું આકસ્મિક
મૃત્યુ થાય તો એ વખતે કઈ જોગવાઈ શરતો લાગુ પડે કે આપણે પ્રદર્શનની વૃદ્ધિ ની કલમમાં નક્કી કરવી. પણ એ પછી પેઢીનો ધંધો ચાલુ રાખવો ન હોય, પેઢીનું વિસર્જન કરી દેવું હોય તો પેઢીનું વિસર્જન કેવી રીતે કરી શકાય, ક્યારે કરી શકાય, એ માટે કઈ જોગવાઈની શરતો લાગુ પડશે તે અહીંયા પેઢીના વિસર્જન કલમમાં દર્શાવવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ભાગીદારી એ કરારથી અસ્તિત્વમાં આવે છે. આ કરાર લેખિત અથવા મૌખિક પણ હોઈ શકે, પણ લેખિત કરાર વધુ જોતા હોવાને ઇચ્છનીય છે. આ કરારના એ પેઢીનો વહીવટી બંધારણ દર્શાવે છે, એ પ્રમાણે પેઢી પોતાનો વહીવટ ચલાવતી હોય છે. આ કરારનામામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે જે આપણે જોઈ ગયા, એમાં ભાગીદારોની વિગતો, ભાગીદારના પેઢીની વિગતો, ત્યાર પછી ધંધાનો પ્રકાર, ભાગીદારી પેઢીનો આરંભ, ત્યારબાદ ભાગીદારોની મૂડી, મૂડી પર વ્યાજ, ઉપાડ, ઉપાડ પર વ્યાજ, નફા નુકસાનની વહેંચણી, ભાગીદારી પેઢીને લોન લીધી હોય તો ધીરે લોન પર વ્યાજ, ભાગીદારને પગાર બોનસ કમિશન આપવા થતા હોય તો પગાર બોનસ કમિશન ને મહેનતાણા અંગેની જોગવાઈ, પાર્ટીનું મૂલ્ય કેવી રીતે આપવું તે અને નવા ભાગીદારના પ્રવેશ કે ચાલુ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયની જોગવાઈઓ અને પેઢીનો વિસર્જન. હવે ત્યાર પછીનો મુદ્દો આવે છે 1932ના ભાગીદારી કાયદાની જોગવાઈ. 1932માં ભાગીદારી કાયદો ઘડવામાં આવ્યો, એ કાયદામાં કેટલીક જોગવાઈઓ રજૂ કરવામાં આવી છે. પણ આ જોગવાઈઓ ક્યારે લાગુ પડે, જ્યારે ભાગીદારો વચ્ચે કરારનામો ન હોય ત્યારે, અથવા તો કરારનામામાં કોઈ બાબત અંગે સ્પષ્ટતા ન હોય, કોઈ જોગવાઈ કરેલી ન હોય તો એ વખતે કરારનામાના અભાવ કરારનામું ન હોય ત્યારે 1932ની કાયદાની જોગવાઈ. ફરી એકવાર ધ્યાન રાખજો, ભાગીદારી પેઢીની સ્થાપના કરતી વખતે જો ભાગીદારી કરારનામું તૈયાર કરવામાં આવ્યું હોય તો કરારનામાની જોગવાઈઓ જ લાગુ પડે છે. પણ ભાગીદારી પેઢીની સ્થાપના કરતી વખતે કરારનામું લેખિત તૈયાર કરવામાં આવ્યું ન હોય, અથવા કોઈ બાબત અંગે કરારનામામાં સ્પષ્ટતા કરવામાં આવેલી ન હોય તો તે વખતે 1932ના ભાગીદારી કાયદાની જોગવાઈઓને અનુસરવામાં આવે છે. કરારનામું હોય તો કરારનામાની જોગવાઈ, કરારનામું ન હોય અથવા કોઈ બાબત અંગે જોગવાઈ ન હોય તો જ એ પરિસ્થિતિમાં 1932ની ભાગીદારી કાયદાની જોગવાઈ લાગુ પાડવામાં આવે છે. પહેલી જોગવાઈ છે કે ભાગીદારી પેઢીના ભાગીદારો જે મૂડી લાવે છે એ મૂડી અંગે ભાગીદારી કાયદા દ્વારા કોઈ નિયમો ઘડવામાં આવેલા નથી. દરેક ભાગીદાર મૂડી લાવે કે ન લાવે એ ફરજિયાત નથી, અને કયો ભાગીદાર કેટલી મૂડી લાવશે એ સેના દ્વારા પરસ્પર સમજૂતી નક્કી કરવામાં આવે છે. ફરી 1932ના ભારતીય ભાગીદારી કાયદા મુજબની પહેલી જોગવાઈ માં શું કહે છે, ભાગીદારી પેઢીમાં ભાગીદારો જે મૂડી લાવે છે તે મૂડી અંગે કાયદામાં કોઈ શરત મૂકવામાં આવ્યો નથી, કોઈ નિયમ ઘડવામાં આવ્યો નથી. ભાગીદારો જે પ્રમાણે મૂડી લાવવાના હોય તે પરસ્પર સમજૂતી નક્કી કરે છે, અને કદાચ કોઈ ભાગીદાર મૂડી લાવે કે ન લાવે મૂડી લાવે ફરજિયાત. પણ પહેલી જોગવાઈ પરસ્પર સમજૂતીથી મૂડી નક્કી કરવામાં આવે છે, અને દરેક ભાગીદાર મૂડી લાવે ફરજિયાત. બીજી જોગવાઈ, ભાગીદારો પેઢીમાં જે મૂડી લાવે છે એ મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. શું કહે છે 1932નો કાયદો, કાયદા મુજબ ભાગીદારો પેઢીમાં જે મૂડી લાવ્યા છે એ મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. વિદ્યાર્થી મિત્રો, તમે એમ કહેશો કેમ હતું મૂડી પર વ્યાજ નક્કી કરવું? અહીં મૂડી પર વ્યાજનો દર નક્કી કરવામાં આવે છે ક્યારે, જ્યારે કરારનામું હોય ત્યારે. પણ જ્યારે કરારનામું ન હોય, ભાગીદારોને કરારનામું નથી, તો તે વખતે 1932ના કાયદાની જોગવાઈ લાગુ પડે. આ જોગવાઈ મુજબ ભાગીદારોને મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. પણ તમે લાગતી રકમમાં ચોખવટ કરેલી હોય કે મૂડી પર 10% કે 12% વ્યાજ આપવું, આપણે વ્યાજ આપવું પડે. કેમ? એ વ્યાજનો દર ભાગીદારો સર્વસંમતિથી નક્કી કર્યો છે. પણ જ્યારે ભાગીદારો વચ્ચે કરારનામું નથી અથવા કરારનામામાં મૂડીના વ્યાજ સાથે કોઈ જોગવાઈ નથી, તો તે વખતે 1932ના ભાગીદારી કાયદા મુજબ મૂડી પર
તો તે સમય નવા નુકસાની નીકળી ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે કરવામાં આવે છે. પણ જે નક્કી કર્યું કે ભાગીદારો નવા નુકસાની નીકળી આપણે ત્રણ જે બે જે ખેતી કરીશું પણ નક્કી કરવામાં આવ્યું હોય તો આ પ્રમાણે કરવાનું. પણ આ પ્રમાણ નક્કી કરે ન હોય, આ પ્રમાણ નક્કી નથી કર્યું તો એ વખતે શું કરવાનું? 1972 ના ભાગીદારી કાયદા મુજબ જે પણ નફો નુકસાન થાય તે જેટલા ભાગીદારો હોય તે બધા જ ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે વહેંચવામાં આપણે ત્રણ જોગવાઈ જોઈ. પહેલું, મૂડી પરસ્પર સમજૂતી થી લાવે છે. દરેક ભાગીદાર મોટાળી ફરજિયાત નથી. ત્યારબાદ મૂડી પર વહેંચ આપી શકાય નહીં અને નફા નુકસાની વહેંચણી કયા પ્રમાણમાં સરખે હિસ્સે કરવામાં આવે છે. નંબર 4, ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકે. 1932 ભાગીદારી કાયદા મુજબ જો મૂડી પર વ્યાજ આપી શકાય નહીં તો પછી ભાગીદારો પેઢીમાં જે ઉપાડ કર્યું છે તે ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકે. પણ ભાગીદારો કરારનામું તૈયાર કરેલું હોય અને કરારનામામાં નક્કી કરવામાં આવે કે ઉપાડ પર આપણે 8% વ્યાજ લેવું છે તો વ્યાજ લઈ શકાય. પણ ક્યારે ના લઈ શકાય? જ્યારે ભાગીદારી કરારનામું હોય નહીં અથવા કરારનામામાં ઉપાડના વ્યાજ વિશે કોઈ ઉલ્લેખ કે જોગવાઈ કરેલા હોય નહીં. તે વખતે 1932 ભાગીદારી કાયદાની જોગવાઈ મુજબ ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ધ્યાન રાખજો. આજે મુદ્દા મૂડી પર વ્યાજ આપી શકાય નહીં, ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકાય નહીં, અથવા તો નફા નુકસાની વહેંચણી સરખે ભાગે કયા સંજોગોમાં? તો જ્યારે ભાગીદારે કરારનામું ન હોય અથવા તો કરારનામામાં આ બાબતો અંગે ઉલ્લેખ ન હોય તો 1932 ભાગીદારી કાયદા મુજબ ભાગીદારોને મૂડી પર વ્યાજ આપી શકાય નહીં, ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકાય નહીં અને નફા નુકસાની વહેંચણી સરખે હિસ્સે કરવામાં આવે છે. આ જોગવાઈઓ ન હોય ત્યારે ત્યાર પછીનો મુદ્દો છે પગાર બોનસ કમિશન આપી શકાય. 1932 ભાગીદારી કાયદા મુજબ કોઈ પણ ભાગીદારને પગાર બોનસ કમિશન આપી શકાય નહીં. પણ ભાગીદારો કરારનામું નક્કી કર્યું હોય તેમાં એ બી સી અને ત્રણ ભાગીદારોમાંથી એ નામનો ભાગીદાર પેઢીનો કાર્ય સંભાળે છે એ સક્રિય ભાગીદાર છે, બાકીના ભાગીદારો કોઈ ભાગીદારી યોગ્ય ખર્ચ કરેલો હોય પેઢી માટેના ખર્ચો યોગ્ય ખર્ચો તો એ ખર્ચ
જ તે પેઢીમાંથી પસારી મેળવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગીદારી કરારપત્રમાં સમાવાતી વિગતો અને કરારના જો કરેલું ન હોય અથવા કરારનામાં કોઈ જોગવાઈ ન હોય તો 1932ના ભાગીદારી કાયદામાં જે આપેલી વિગતો છે આ બે વિશે આપણે ચર્ચા કરી. હવે ભાગીદારોનો મૂડી ખાતા રાખવાની પદ્ધતિ વિશે આપણે આવતા લેક્ચરમાં જોઈશું.